ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગજ જોવા મળતા સ્થાનિકો હેરાન. રાજકોટના ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, રખડતા ઢોરોનો ત્રાસ, પ્લાસ્ટિક વેસ્ટ, કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ધોરાજીમાં રસ્તા પરની આ ગંદકીથી લોકો ત્રસ્ત છે. રસ્તા પર ગંદા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલી. પાલિકા પાસે એના માટે જોઈએ એટલા બહાના છે. અહીંના લોકોને એવો આક્ષેપ છે કે ધોરાજીમાં કોંગ્રેસ શાસિત પાલિકા છે, કદાચ એટલે જ એમને મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાન સામે વાંધો હોઈ શકે છે. પણ એમાં લોકોનો શું વાંક? ધોરાજીના વેપારીઓનું કહેવું છે કે અહીંના શાક માર્કેટ વિસ્તાર પાસે અને ચારાપીઠ વિસ્તારમાં ગંદકી એટલી હદે ખડકાઈ ગઈ છે કે અહીંયા ખરીદી માટે આવવું મુશ્કેલ બની ગયું છે. તો વેપારીઓ માટે દુકાનમાં બેસવું પણ અઘરું છે. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. પાલિકા અહીં 15-20 દિવસે એકવાર સફાઈ કરાવે છે, બાકીનો સમય ગંદકી માટે રાખ્યો હોય એવું લાગે છે. કલ્પેશ ભાસા, ZSTV, ધોરાજી. માર્કેટની આસપાસથી નગરપાલિકા દ્વારા નિયમિત કચરો ઉપાડવામાં જ આવી રહ્યો છે. આમ છતાં ત્યાં આજુબાજુના લોકો દ્વારા જાહેરનો કચરો ફેંકવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અમારા ધ્યાને આવેલું છે. નગરપાલિકા દ્વારા ત્યાં જાહેરમાં કચરો ન ફેંકવો તે મતલબનું એક બોર્ડ પણ મારવામાં આવેલું છે. આમ છતાં પણ આજુબાજુના લોકો દ્વારા ત્યાં જાહેરમાં કચરાનો નિકાલ થાય છે તે ધ્યાને આવતા હવે આવા લોકોને અમે પકડી અને દંડની કાર્યવાહી કરશું અને ત્યાં નિયમિત એક કન્ટેનર પણ મૂકી દેવામાં આવશે અને નિયમિત આ જગ્યાએ સાફસફાઈ અને દવા છંટકાવની કાર્યવાહી કરવામાં આવશે.